एक वार एक छोकरा एना बापूजी ने कीधु पप्पा मारे लगभग हवे इंजीनियरिंग पूरु थई गयु जॉब पण सेटल थई गई छे तो मारा मेरेज नो तमे शुं विचार्यु छे। एना पप्पा के मैं काले तने पेलू काम करवानुं कीधु तो कर्युं केम नहीं। કે પપ્પા તમે મને ક્યાં વાત કરી છે, મેં તને કાલે સવારે કીધું તું પેલા ભાઈને બોલાવી લાવવાનું, કેમ તે કર્યું નહીં? પપ્પા લિટરલી હું સાચું બોલું છું, તમે મને કાંઈ એવું કીધું જ નથી, તમારી ભૂલ થતી, મેં તને કીધું તું પેલા ભાઈને કેમ બોલાવી લાવ્યું નહીં? ઓકે પપ્પા સોરી। એમ પપ્પા કે બોલ હવે મેરેજનું શું ગોઠવવું છે? એટલે છોકરો કે પપ્પા હું તમને મેરેજની વાત કરું છું તો તમે મને ખખડાવો છો, અને જે વાત નથી કરી એના માટે ખખડાવો છો, અને હું સોરી બોલું છું તો તમે પાછા મેરેજની વાત પર આવી જાઓ છો। એ કે દીકરા જ્યારે તું વાંક વગર પણ માફી માંગતા શીખી જાય ને ત્યારે તારે લગ્ન કરવાની પાત્રતા આવી જાય। પૂછજો આ બાજુ બધા સાહેબોને। વાંક વિના માફી માંગવાની અને પાત્રતા વિના પ્રશંસા કરવાની, તમે તો અદ્ભુત લાગો છો। પાત્રતા વગર પ્રશંસા કરવાની તો જ ટકી શકે, માફી માંગવાની, માફી આપવાની, એન્ડ એટ લાસ્ટ 8th લેસન ઓફ લવ, લવ ઇઝ ટુ ફોરગેટ, ભૂલી જવું। માફ કરવું એ તો પ્રેમ છે, પણ ભૂલી જવું ને એ પણ પ્રેમ છે। ધ્યાનથી સાંભળજો, તમે કોઈને દિલથી ચાહતા હશો, નિસ્વાર્થ ભાવે ચાહતા હશો, વફાદારીથી ચાહતા હશો, એના માટે તમે તમારું ધન ધામ કુટુંબ બધું જ કુરબાન કર્યું હોય, તમારો પરિવાર જતો કર્યો, શરીર જતું કર્યું, પણ ક્યારેક એવું બનશે કે તેણે તમારા પ્રેમની કદર પણ ના કરી હોય, વિશ્વાસઘાત કરે, એવા સમયે શું કરવાનું? પાર્ટનર વિશ્વાસઘાત કરે, મા બાપ વિશ્વાસઘાત કરે, ભાઈ કરે, મિત્ર કરે, સમાજ કરે, શું કરવાનું? જર્મનીમાં વિંગ્સ નામનું વિમાન અને એનો પાઇલોટ અને કો પાઇલોટ એન્ડ્રિયઝ લુબિટ્સ 150 પેસેન્જર લઈને પ્લેન જતું હતું, વિંગ્સ નામનું પ્લેન। કેપ્ટન વોશરૂમ માટે બહાર નીકળ્યા કોકપીટમાંથી, અને આ કો પાઇલોટ એન્ડ્રિયઝ લુબિટ્સ એને કોડવર્ડ બધા બદલી નાખ્યા, અંદરથી દરવાજો બંધ કરી દીધો, આખું પ્લેન વિથ પેસેન્જર એક પર્વત સાથે અથડાયું, પ્લેન આખું ક્રેશ થઈ ગયું, બધા જ મરી ગયા, પાઇલોટ કો પાઇલોટ ને તમામ પેસેન્જર, કોઈ જ ભૂલ કે વાંક વગર। બ્લેક બોક્સ તપાસ કરતા ખબર પડી, એ કો પાઇલોટનો ઇતિહાસ તપાસતા ખબર પડી, એને એક છોકરી સાથે બ્રેકઅપ થયું હતું, એને ભૂલી નહોતા શકતા, એનો બદલો એને આખું પ્લેન ક્રેશ કરીને લીધું। શું આ સાચી રીત છે? કઈક તમારે પ્રશ્ન આવ્યો, કેમ ભૂલી શકતા નથી, અને મનમાં એકની એક કડીઓ ગાયા કરે, અચ્છા સિલ્લા દિયા તુને મેરે પ્યાર કા। શું સિલ્લા દિયા? ભૂલી શકતા નથી તો કોઈ ક્યાંક દગો દેશે, તમે જેને ચાહતા હોય એ તમને ન પણ ચાહે। આ ક્યાંક યુવાનોની ગેરસમજ થાય છે, ધ્યાનથી સાંભળજો। તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો, ધ્યાનથી સમજજો। તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો। ઘણા કે મને બહુ ગમે છે, તો તારા તરફથી છે, એના તરફથી ના પડે, ના પડે એટલે શું કરવાનું? કાંદીવલીમાં 15 વર્ષનો રવિ નામનો છોકરો, એને પડોશીની 13 વર્ષની છોકરી નીતા એ ગમતી હતી, પ્રપોઝ કર્યું, ના પાડ્યું, એટલે એના મા બાપ ઘરે હાજર નહોતા પેલી છોકરીના, એટલે આ રવિ નામનો છોકરો મનોજ નામના મિત્રને લઈને ગયો, અને બંને જણાએ કેરોસીન છાંટી 13 વર્ષની એક નવયુવાન કિશોરીને સળગાવી નાખી। આ પ્રેમ છે? કેમ તમે જતું નથી કરી શકતા? રાજકોટમાં એક કોલેજની અંદર એક છોકરા, એક કોમર્સ કોલેજની અંદર એક છોકરીનો હાથ પકડ્યો, પેલીએ ના પાડી, એટલે છરી લઈને ગયો, તો ત્યાં જ કોલેજના કેમ્પસમાં જેને મારી નાખી। કેટલાક મારે છે, કેટલાક મારી નાખે છે। મહેસાણામાં એક છોકરાએ છોકરીના ફેસ ઉપર એસિડ નાખ્યો, ક્યાંક ક્યાંક એસિડ નાખવાની ઘટનાઓ તો બને છે, અને કેટલાક શું કરે છે, એની સાથે મારી સગાઈ નહીં થાય ને તો હું જોઉં છું, તું મેરી નહીં તો ઓર કિસી કી નહીં। એની જ્યાં સગાઈ થતી હોય ત્યાં બ્લેકમેલ કરવાના પ્રયત્ન કરે, એવા ફોટા મોકલે, એવા ખોટા ખોટા મેસેજ મોકલે, આ રીત છે? આ વિકૃતિ પણ છે, આ રાક્ષસી પણ છે, ને આ અશાંતિનો રસ્તો છે। તો ક્યારેક કોઈક ના પાડશે, અને એની અંદર ટુ ફોરગેટ, ગમતું પાત્ર કદાચ મરી પણ જાય, એની વિદાય પણ થઈ જાય। અમરેલીમાં એક યુવકની સગાઈ થઈને એની પરણેતર એને અકસ્માતમાં મરી ગઈ,
એટલે આને બહુ લાગી આવ્યું, હજુ લગ્ન તો બાકી હતા, સગાઈ થઈ હતી અને પેલી બાઈ મરી ગઈ, એટલે આ ત્યાં અમરેલી બાજુ એક મોટો ડેમ છે, તે ડેમ પાસે ગયો અને પછી પોતે બોલ્યો કે ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના, અને પછી એ મરી ગયો. તમને જે ગમતા હોય એ મરી જાય, એટલે તમારે મરી જવું એ કોઈ સૃષ્ટિનો સિદ્ધાંત નથી. થાય દુઃખો પ્રશ્નો તો આવે. નરસિંહ મહેતાની પત્ની મૃત્યુ પામી ગયા, નરસિંહ મહેતા પોતે બોલ્યા ભલું થયું ભાંગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાળ. ઘણા શું કે પરમિશન નથી મળતી ને, એટલે બંને જણા ગોંડલમાં એક બાઈક ઉપર છોકરો છોકરી ફૂલ સ્પીડમાં બ્રિજ પર આવ્યા, બ્રિજ પરથી સીધા વેરી ડેમમાં પેલું બાઈક નાખ્યું, બંને જણા ડેમમાં સાથે બાઈક ઉપર મર્યા. અને પછી કે આ જન્મમાં આપણને ભેગા થવા દીધા નથી આ સમાજે, આપણા આવતા જન્મમાં ભેગા થઈશું. હવે આવતા જન્મમાં ભાઈ બહેન તરીકે જન્મશો તો ઘણા લોકો જે વાતો કરે છે ને કે સાથ જીએંગે, સાત સાત જન્મ, જા જાવે એક જન્મની તને ખબર નથી, સાત સાત જન્મ વાળી. ગ્રેવિટીની બહાર ગયા પછી આપણા હાથમાં કંટ્રોલ છે, ક્યાં લઈ જવાનું, ક્યાં જન્મ લેવો, ક્યાં જન્મ લેવો. આપણા હાથમાં હતો તો ઇન્ડિયામાં આવત, સીધા જ બહાર કેનેડા ના જતા, IELTS ની માથાકૂટ નહીં. તો ક્યારેક કોઈક મરી જાય. હમણાં એક વૃદ્ધ મને મળ્યા, 67 વર્ષના છે, એના પત્ની ગુજરી ગયા અને મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી મારી વાઈફ જતી રહી, હવે ખાલી ખાલી બહુ લાગે છે. બધું મંદિરમાં આવીને તાલી તાલી શરૂ કરો, ખાલી નહીં લાગે. હા થોડી તાલી શરૂ કરો, થોડું ભજન ભક્તિમાં મન જોડી દો, ખાલી નહીં લાગે. મને કે મારે રીમેરેજ કરવા છે. 67 વર્ષે રીમેરેજ? તું હવે જે આવશે વ્હીલચેર વાળી આવશે, એને ઉંચકીને તમારે ફરવાનું છે. યાદ રાખો, ગમતા પાત્રનું ક્યારેક મૃત્યુ પણ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે સાંકરીમાં એક ભાઈ આવ્યા, એના પત્નીનો ફોટો લઈને છાતી સરસો ચાંપીને ફર્યા કરે, અને પછી કે મારો આધાર જતો રહ્યો, મારો આધાર જતો રહ્યો, હું અનાથ થઈ ગયો, નિરાધાર થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારો ને મારો બેયનો આધાર ભગવાન છે, એનામાં પ્રેમ કરતા શીખો. તો લાસ્ટ લેસન ઓફ લવ ઇઝ લવ ટુ લોર્ડ. ભગવાનમાં પ્રેમ કરવો એ સાચો પ્રેમ છે. જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વેંકુટ મેં તેરા પલા ન પકડે કોઈ. પેલો પ્રેમ સાચો હોઈ શકે છે, પણ આ પ્રેમ તો કઈ અદકેરો છે. તમારી પાસે 100 રૂપિયાની નોટ હોય ને કોઈ કે ફાડી નાખો, તો ફાડવી ગમે નહીં, પણ એમ બોલે કે આ ફાડો તો 1000ની આપું તો કે 2-3 ફાડી નાખું. તમારું 3 BHK નું મકાન હોય, કોઈ કેક તોડી નાખો તો ન તોડીએ, પણ ONGC વાળા આવીને એમ કે તમારા ઘર નીચે તો પેટ્રોલના કૂવા છે અને હમણાં ખોદકામ કરીશું, જેટલું નીકળે ને એમાંથી 25% તમારો, એ કે આજે ને આજે તોડો, અને JCB નો ખર્ચો મારા તરફથી. કેટલાક લોકો અમને પૂછે છે કે તમને માતા પિતા ભાઈ પરિવાર એને છોડતા તકલીફ ન પડી, જેમ તમને 1000ની નોટ દેખાય તો 100ની ફાડતા તકલીફ નથી પડતી, એમ ભગવાનનો પ્રેમ દેખાય. ભગવાનનો પ્રેમ ભગવાનની અંદર. એક વાર જેને બિગ બજાર ZBlue ના કપડા ફાઈ ગયા હોય ને, એને પછી શનિવારી રવિવારીનું ના ફાવે. એક વાર જેને ટચ સ્ક્રીન ફાઈ ગયું ને, પછી કીપેડમાં દબાવવું બહુ ગમતું નથી. એક વાર AC ફાઈ ગયું પછી નોર્મલ કન્ડિશનમાં ફાવતું નથી. એમ એક વાર આ સ્વાદ ચાખે બ્રહ્માનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણનો સ્વાદ ચાખ્યો ને પછી બોલ્યા રે શિર સાટે નટવરને વરીએ રે, સગપણ હરિવરનું સાચું. આજે આ જેટલા સંતો સ્ટેજ પર બેઠા છે ને, ભણેલા ગણેલા સુખી સંપન્ન પરિવારના સંતો છે. BA PS સંસ્થામાં 1100 સાધુ છે. અમને નોકરી નહોતી મળતી ને છોકરી નહોતી મળતી એટલે આ બાજુ નથી આયા. કશું જ ન મળતું હોય ને ભગવા પહેરે એને બાવા કહેવાય, બધું જ મળતું હોય ને છોડી દે એને સંત કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ આ છે, સમર્પણ છે, કુરબાની છે, સંયમ છે, ત્યાગ છે. અહીંયા કોઈ શારીરિક પ્રેમ નથી, શરીરનો સ્પર્શ નથી, આત્માને પરમાત્માનો પ્રેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સાથે લાખો લોકોને ચાહી શકતા હતા. હી હેઝ એ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ, જેના પ્રેમમાં કોઈ જ્ઞાતિ ઉંમર કશા જ ભેદભાવ નથી.
એ કલામને પણ સ્પર્શી શક્યા, કુરિયન સાહેબને સ્પર્શી શક્યા અને ક્લિન્ટનને પણ સ્પર્શી શક્યા. કેવો પ્રેમ આપી શક્યા છે. એટલે છેલ્લે આપ સૌ કોઈને મારે એ જ થોડીક વાત કરવી છે કે પ્રેમ તમારા માતા પિતાને કરજો, તમારા પરિવારના સભ્યોને કરજો, આપણા દેશને પ્રેમ કરજો, ભારત માતાને પ્રેમ કરજો. શહીદ ભગતસિંહ ફાંસીના માછડે ચડાયા ત્યારે એની 23 વર્ષની ઉંમર હતી. 23 વર્ષે ફાંસીના માછડે ચડાવી દીધા છે. એના પિતા એને લગ્ન માટે અવારનવાર વિનંતી કરતા હતા ત્યારે શહીદ ભગતસિંહનો એક લેટર મેં વાંચ્યો છે. શહીદ ભગતસિંહ પોતાના કબાટમાં એક લેટર લખે છે, પિતાજીને બોલતા નથી પણ લેટરમાં લખે છે કે પિતાજી આપ મારા લગ્ન કરવા માટે અવારનવાર મને કહો છો પણ મેં મારો હાથ ભારત માતાના હાથમાં આપી દીધો છે, હવે કોઈ સ્ત્રીના હાથમાં આપવા નથી માંગતો. સરદાર વલ્લભભાઈ પટેલે તો આપણા જ વિસ્તારના આ જ પ્રદેશના સરદાર વલ્લભભાઈ પટેલ 24 વર્ષે વિધુર થઈ ગયા હતા. 24 વર્ષે ફરીથી લગ્ન નથી કર્યા એટલે એના સ્ટેચ્યુ પધરાવે, 182 મીટરના સ્ટેચ્યુ પધરાવે છે. જે વેલેન્ટાઇનના કાર્ડ લઈને ફરતા એના સ્ટેચ્યુ ના પધરાવે. કેટલાય લોકો આજ રાતથી ભીખ માગશે, ખાલી રોડ ઉપર મંદિર આગળ વાડકો લઈને બેસે એ જ ભિખારી નથી, પણ જે રોજ ફોન ઉપર કોકના મેસેજની રાહ જુએ ને એ પણ ભિખારી છે. પ્લીઝ કોઈક તો મને ચાહો, પ્લીઝ કોઈક તો મને ચાહો. એક છોકરો મને કે સ્વામી મારામાં તમને કઈ ખોટ જેવું લાગે છે. મને કે કેમ મને જમાનો રિજેક્ટ કરે છે. શાહબુદ્દીનભાઈ સરસ વાત કરતા કે એક છોકરાને બ્રેકઅપ થઈ ગયું, પછી એના મામાને કે મામા આ ધરતી કેમ ફાટી જતી નથી, આકાશમાંથી ઉલ્કા કેમ વરસતી નથી, આ સમુદ્ર એની મર્યાદા કેમ ઓળંગતો નથી. એટલે મામા કે બેટા એ તો ભૂગોળમાં લખ્યું હોય ત્યારે થાય. એક એક જણાને બ્રેકઅપ થાય ને આવું થાય તો પૃથ્વી પર કોઈ રહી જ ના શકે. એટલે ખાસ લવ એ ખાલી એકબીજાની આંખોમાં જોવું એ નથી, પણ એક દિશામાં જોવું ને એ પ્રેમ છે. એક દિશામાં જોવું, એક ડિરેક્શનમાં જોવું છે. એટલે વેમમાં ના પડતા અને પછી ડેમમાં ના પડતા. કેટલાક વેમમાં પડે પછી ના થાય તો ડેમમાં પડે છે. વેમ નહીં, ડેમ નહીં, ભગવાને જે ધાર્યું હશે, તમારા માટે જે નક્કી કર્યું હશે ને એ થશે જ. એટલે કોઈથી છેતરાતા નહીં, ખાલી એક મેસેજથી, એક વોટ્સએપથી, એક ગિફ્ટથી, એક કાર્ડથી. બ્રિટનમાં 2015માં વેલેન્ટાઇન ડેમાં 1.9 અબજ પાઉન્ડનો ખર્ચો થયો છે, ખાલી કાર્ડ, ફ્લાવર્સ, ગિફ્ટ આર્ટિકલમાં. ભારતની અંદર પણ ખોટા ટ્રેન્ડ શરૂ થયા છે. લાખો કરોડોના ખર્ચા એની પાછળ કરશે. પ્રેમ એ દેખાડાની વસ્તુ નથી, એ અંદરની અમીરાત છે, હૃદયની અમીરાત છે. કેટલાક લોકો આબુ અંબાજી ફરવા જાય ને, દરિયા કિનારે ગયા હોય ત્યાં દરિયાની રેતી ઉપર દિલ દોરે, પછી આબુ અંબાજી ફરવા ગયા તો પથરા ઉપર પથ્થરથી આમ ઘસે અને પછી એરો ફટકારે આમ. જેને પથ્થર ઉપર દિલ દોર્યા છે એ દિલ બધાના ભૂસાઈ ગયા છે અને ભૂલાઈ ગયા છે. જેણે પોતાનું દિલ ભગવાનને, સંતને અને દેશને આપ્યું છે ને એના દિલ અમર થઈ ગયા છે. એની કથાઓ કહેવાય છે. કંઈક એવું કામ કરવું છે, કોઈક તમારી પેન માગે તો પેન આપો ખરા, આપો ને. પણ કેટલાક લોકો જોવે કે સામેવાળો કેવો છે, જો એ રિટર્ન કરવાની શંકા જેવું હોય તો ઢાંકણું પોતાની પાસે રાખીને આપે કે આનું નક્કી નહીં હારો. એટલે ઘણા ઢાંકણું પોતાની પાસે રાખે અને ખાલી પેલું નીપવાળો પોર્શન આપે. ખાલી આપણી 2-5 રૂપિયાની પેન કોઈકને આપવી હોય તો એ ધ્યાન રાખો છો. કોઈક તમારું બાઇક માગે તો વધારે ધ્યાન રાખો, બાઇક એમને એમ થોડું આપી દેવાય. અને કોઈક તમારું ખાલી પડેલું ઘર માગે તો, એ ખાલી પડ્યું છે તમને તો કેટલું ચેક કરીએ. કોઈક તમારું ખાલી ઘર માગે તો પણ એને ચેક કર્યા વગર આપતા નથી, તો તમારું ખાલી હૃદય કોકને આપતા પહેલા ચેક કરજો.
આ કોઈ પેન નથી, આ કોઈ પેન્સિલ નથી, બાઇક નથી કે મકાન નથી. જે સંભાળ રાખે, જે સહન કરે, જે કમ્પેર ન કરે, જે કમ્પ્લેન ન કરે, જે નોબલ હોય, જે લોયલ હોય, જે ફોરગીવ કરે, જેને ફોરગેટ કરે, એને હૃદય આપીએ.